વેલકમ ટુ ચેન્જ પ્લસ એજ્યુકેશન. આજે આપણે ભારતના બંધારણના ભાગ બે ના બીજા 50 વનલાઈનર પ્રશ્નોની ચર્ચા કરીશું. તો ચાલો મિત્રો ચાલુ કરીએ. પ્રશ્ન નંબર 1, ભારતના રાષ્ટ્રધ્વજમાં કેટલા રંગ છે અને કયા કયા? મિત્રો ભારતના રાષ્ટ્રધ્વજમાં 3 રંગ છે, કેસરી, સફેદ અને લીલો. પ્રશ્ન નંબર 2 છે, આપણા રાષ્ટ્રધ્વજની લંબાઈ અને પહોળાઈનું પ્રમાણ કેટલું છે? મિત્રો લંબાઈ અને પહોળાઈનું પ્રમાણ 3:2 છે, જ્યારે પહોળાઈ અને લંબાઈ પૂછે તો 2:3 લખવું. પ્રશ્ન નંબર 3, આપણા દેશનું રાષ્ટ્રગાન કયું છે? જવાબ છે જન ગણ મન, એ આપણું રાષ્ટ્રગાન છે. પ્રશ્ન નંબર 4, જન ગણ મન રાષ્ટ્રગાન કોણે રચ્યું છે? મિત્રો રવિન્દ્રનાથ ટાગોરેના રચયિતા છે. પ્રશ્ન નંબર 5, રાષ્ટ્રગાનનો સ્વીકાર ક્યારે થયો હતો? 24 જાન્યુઆરી 1950 ના રોજ રાષ્ટ્રગાનનો સ્વીકાર થયો હતો. પ્રશ્ન નંબર 6, જન ગણ મન રાષ્ટ્રગાન કેટલા પદનું છે? મિત્રો જન ગણ મન 5 પદમાં વહેંચાયેલું છે. જનગણ મન રાષ્ટ્રગાનનું કયું પદ આપણે સ્વીકાર્યું છે? પ્રથમ પદ છે એ આપણે સ્વીકાર્યું છે. મિત્રો પ્રશ્ન નંબર 8, આપણા દેશનું રાષ્ટ્રગીત કયું છે? જ્યારે રાષ્ટ્રગીત પૂછે ત્યારે લખવું વંદે માતરમ, સાચો જવાબ છે વંદે માતરમ, એ આપણું રાષ્ટ્રગીત છે. પ્રશ્ન નંબર 9, વંદે માતરમના રચયિતા કોણ છે? મિત્રો બંકિમચંદ્ર ચેટર્જી છે એ વંદે માતરમના રચયિતા છે. પ્રશ્ન નંબર 10, વંદે માતરમ કયા પુસ્તકમાંથી લેવાયેલું છે? જેનો સાચો જવાબ છે આનંદ મઠ. આગળનો પ્રશ્ન, પ્રશ્ન 11, સૌ પ્રથમવાર વંદે માતરમ ક્યારે ગવાયું હતું? મિત્રો 1886 કલકત્તા અધિવેશનમાં ગવાયું હતું. પ્રશ્ન નંબર 12, કાનૂન બદલવાની સત્તા કોને છે? મિત્રો જેનો સાચો જવાબ છે સંસદને કાનૂન બદલવાની સત્તા હોય છે. પ્રશ્ન નંબર 13, સંસદમાં ખરડો પસાર કરતા પહેલા કોની મંજૂરી લેવી પડે છે? મિત્રો માન્ય સ્પીકરની મંજૂરી લીધા પછી ખરડો પસાર કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 14, અનુસૂચિત જાતિ કે જનજાતિની યાદીમાં સુધારો કરવાની સત્તા કોને છે? જેનો સાચો જવાબ છે સંસદને. પ્રશ્ન નંબર 15, વટહુકમ બહાર પાડવાની સત્તા કોને છે? મિત્રો વટહુકમ બહાર પાડવાની સત્તા આપણા રાષ્ટ્રપતિને હોય છે. પ્રશ્ન નંબર 16, સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશની કુલ સંખ્યા કેટલી હોય છે? મિત્રો જેનો સાચો જવાબ છે 33, સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશની સંખ્યા 33 હોય છે. પ્રશ્ન નંબર 17, બંધારણ સભાના કુલ સભ્યો કેટલા હતા? જ્યારે મિત્રો આપણું બંધારણ રચવામાં આવ્યું ત્યારે બંધારણ સભાના કુલ સભ્યો 389 હતા, જેનો સાચો જવાબ છે 389. પ્રશ્ન નંબર 18, ભારતની સંસદની પદ્ધતિ કયા દેશમાંથી લેવામાં આવી છે? મિત્રો બ્રિટનના બંધારણમાંથી ભારતની સંસદની પદ્ધતિ લેવામાં આવી છે, સાચો જવાબ છે બ્રિટન. પ્રશ્ન નંબર 19, સમવાયી તંત્રનો વિચાર કયા દેશના બંધારણમાંથી લેવાયેલ છે? મિત્રો કેનેડાના બંધારણમાંથી લેવામાં આવ્યો છે. પ્રશ્ન નંબર 20, બંધારણમાં મૂળભૂત અધિકારોની કલમ કઈ છે? મિત્રો કલમ 12-35માં આપણા મૂળભૂત અધિકારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આગળનો પ્રશ્ન, પ્રશ્ન નંબર 21, ભારતમાં મતદાન કરવાનો અધિકાર કેટલા વર્ષે પ્રાપ્ત થાય છે? મિત્રો આપ સૌ જાણો છો 18 વર્ષે મતદાન કરવાનો અધિકાર પ્રાપ્ત થાય છે. પ્રશ્ન નંબર 22, બંધારણ કયા સુધારા દ્વારા મતદારની વય 18 વર્ષની કરવામાં આવી છે? મિત્રો બંધારણના 61માં સુધારા દ્વારા મતદારની વય 18 વર્ષની કરવામાં આવી છે. પ્રશ્ન નંબર 23, રાષ્ટ્રપતિને રાજ્યસભામાં કેટલા સભ્યો નિમણૂક કરવાની સત્તા છે? મિત્રો રાષ્ટ્રપતિને રાજ્યસભામાં કુલ 12 સભ્યો નિમણૂક કરવાની સત્તા હોય છે. પ્રશ્ન 24, લોકસભામાં ગુજરાતની કેટલી બેઠકો છે? મિત્રો આપ સૌ જાણો છો લોકસભામાં ગુજરાતની 26 બેઠકો છે. પ્રશ્ન 25, ગુજરાતનું રાજ્યસભામાં પ્રતિનિધિત્વ કેટલી બેઠકોનું છે? મિત્રો ખાસ યાદ રાખજો ગુજરાતનું રાજ્યસભામાં પ્રતિનિધિત્વ 11 બેઠકોનું છે. આગળનો પ્રશ્ન, પ્રશ્ન 26, ગુજરાત વિધાનસભાની બેઠકો કેટલી છે? મિત્રો ગુજરાત વિધાનસભાની બેઠકો 182 છે. પ્રશ્ન 27, કઈ કલમ દ્વારા બંધારણમાં સુધારો લાવી શકાય છે? મિત્રો કલમ 368 અન્વયે બંધારણમાં સુધારો લાવી શકાય છે, સાચો જવાબ છે કલમ 368. પ્રશ્ન 28, બંધારણનો પ્રથમ સુધારો કઈ સાલમાં થયો હતો? મિત્રો જેનો સાચો જવાબ છે 1951માં બંધારણનો પ્રથમ સુધારો થયો હતો, જવાબ છે 1951. પ્રશ્ન 29, બંધારણના કેટલામાં સુધારા દ્વારા બંધારણમાં નાનું બંધારણ ઉમેરાયું તેમ ગણાય છે? જેનો સાચો જવાબ છે 42મો સુધારો થયો ત્યારે એવું મનાય છે કે ત્યારથી આપણા બંધારણમાં નાનું બંધારણ ઉમેરાયું. પ્રશ્ન 30, કયું રાજ્ય લોકસભાની વધુ બેઠકોનું પ્રતિનિધિત્વ કરે છે? મિત્રો ઉત્તર પ્રદેશ છે એ સૌથી હાઈએસ્ટ લોકસભાની બેઠકોનું પ્રતિનિધિત્વ કરે છે. આગળનો પ્રશ્ન, પ્રશ્ન 31, આપણું રાષ્ટ્રીય ફૂલ કયું છે? મિત્રો જવાબ છે કમળ. પ્રશ્ન 32, આપણું રાષ્ટ્રીય સૂત્ર કયું છે?
તો સત્યમેવ જયતે એનો સાચો જવાબ છે, સત્યમેવ જયતે એ આપણું રાષ્ટ્રીય સૂત્ર છે. પ્રશ્ન 33, આપણી રાષ્ટ્રીય ભાષા કઈ છે? આપણી રાષ્ટ્રીય ભાષા હિન્દી છે, જવાબ છે હિન્દી. પ્રશ્ન 34, સત્યમેવ જયતે કયા ઉપનિષદમાંથી લેવાયું છે? મિત્રો, સત્યમેવ જયતે એ મુંડક ઉપનિષદમાંથી લેવાયેલું છે, જવાબ છે મુંડક. પ્રશ્ન 35, ભારતીય બંધારણના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? મિત્રો, ડોક્ટર ભીમરાવ આંબેડકર, ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને બંધારણના પિતા તરીકે ઓળખવામાં આવે છે. આગળનો પ્રશ્ન, પ્રશ્ન 36, સમાજવાદી બિન સાંપ્રદાયિકતા શબ્દો બંધારણના કયા સુધારા દ્વારા ઉમેરવામાં આવ્યા છે? જવાબ છે 42માં સુધારા દ્વારા. પ્રશ્ન 37, ભારતનો કયો મૂળભૂત અધિકાર રદ કરવામાં આવ્યો છે? મિત્રો, જવાબ છે મિલકતનો, મિલકતનો અધિકાર આપવામાં આવ્યો હતો જે પાછળથી રદ કરવામાં આવ્યો છે. પ્રશ્ન 38, ભારતીય પ્રજાસત્તાક રાજ્યના વડા કોણ હોય છે? મિત્રો, ભારતીય પ્રજાસત્તાક રાજ્યના વડા રાષ્ટ્રપતિ હોય છે. પ્રશ્ન 39, ઉપરાષ્ટ્રપતિ પદ માટેના હોદ્દાની મુદત કેટલા વર્ષની હોય છે? મિત્રો, ઉપરાષ્ટ્રપતિ પદ માટેના હોદ્દાની મુદત 5 વર્ષની હોય છે. પ્રશ્ન 40, રાષ્ટ્રપતિના હોદ્દા માટેની મુદત કેટલા વર્ષની હોય છે? રાષ્ટ્રપતિના હોદ્દા માટેની મુદત 5 વર્ષની હોય છે. આગળનો પ્રશ્ન, પ્રશ્ન 41, રાષ્ટ્રપતિ રાજીનામાનો પત્ર કોને ઉદ્દેશીને લખે છે? મિત્રો, રાષ્ટ્રપતિ રાજીનામાનો પત્ર ઉપરાષ્ટ્રપતિને ઉદ્દેશીને લખે છે, સાચો જવાબ છે ઉપરાષ્ટ્રપતિ. પ્રશ્ન 42, રાષ્ટ્રપતિને શપથવિધિ કોણ કરાવે છે? મિત્રો, ભારતના વરિષ્ઠ ન્યાયમૂર્તિ એ રાષ્ટ્રપતિને શપથવિધિ કરાવે છે. પ્રશ્ન 43, બંધારણ ઘડાયું ત્યારે કેટલા પરિશિષ્ટ હતા? મિત્રો, જ્યારે આપણું બંધારણ ઘડાયું ત્યારે કુલ 8 પરિશિષ્ટ હતા. પ્રશ્ન 44, બંધારણની કઈ કલમ નીચે રાષ્ટ્રપતિનો હોદ્દો છે? મિત્રો, કલમ 52 નીચે રાષ્ટ્રપતિનો હોદ્દો છે. આગળનો પ્રશ્ન, પ્રશ્ન 45, ઉપરાષ્ટ્રપતિના પદ માટેની વય મર્યાદા કેટલા વર્ષની હોય છે? મિત્રો, ઉપરાષ્ટ્રપતિના પદ માટેની વય મર્યાદા 35 વર્ષની હોય છે. આગળનો પ્રશ્ન, પ્રશ્ન 46, ઉપરાષ્ટ્રપતિ રાજીનામાનો પત્ર કોને ઉદ્દેશીને લખે છે? મિત્રો, ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિને ઉદ્દેશીને રાજીનામાનો પત્ર લખે છે. પ્રશ્ન 47, ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોને મતાધિકાર છે? મિત્રો, ખાસ યાદ રાખજો, સંસદના બંને ગૃહના ચૂંટાયેલા સભ્યોને મત આપવાનો અધિકાર હોય છે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં. આગળનો પ્રશ્ન, પ્રશ્ન 48, રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોને મતાધિકાર નથી? મિત્રો, બંને ગૃહના નિમાયેલા સભ્યો અને વિધાન પરિષદના સભ્યોને રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મત આપવાનો અધિકાર હોતો નથી. તો જવાબ છે બંને ગૃહના નિમાયેલા સભ્યો અને વિધાન પરિષદના સભ્યો. પ્રશ્ન 49, રાષ્ટ્રપતિને કોણ ચૂંટે છે? મિત્રો, ખાસ યાદ રાખજો, જવાબ લોકસભા, રાજ્યસભાના ચૂંટાયેલા સભ્યો તથા વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો રાષ્ટ્રપતિને ચૂંટે છે. પ્રશ્ન 50, ઓપેક સંગઠનનું કાર્ય શું છે? મિત્રો, ઓપેક સંગઠનનું કાર્ય ક્રૂડ ઓઇલના ઉત્પાદન તેમજ કિંમત અને વપરાશ પર નિયંત્રણ રાખવાનું હોય છે. આભાર મિત્રો. મિત્રો, જો આવા નવા આગળના પ્રશ્નો જોવા માંગતા હોય તો અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને નીચે આપેલું બેલ આઇકન દબાવી દો, જેથી તમને નવા પ્રશ્નો અપલોડ કરીએ તો તમને એની માહિતી મળતી રહે. આભાર. થેન્ક યુ.